જો તમે ત્યાં કોઈ વસ્તુની શોધમાં જઈ રહ્યા છો તો તે ઠીક છે પરંતુ જો તમે ત્યાં ડોલર કમાઈને પાછા મોકલવા જઈ રહ્યા છો તો તમારું જીવન બરબાદ ન કરશો ગમનસીબે ભારતમાં હાલમાં જે એક ખરેખર નબળો ઘટક છે તે છે પ્રામાણિકતા જો તમને લાગે છે કે તમે પ્રામાણિક છો તો કૃપા કરીને ભારતમાં રહો આપણે નથી ઈચ્છતા કે વધુ એક વ્યક્તિ ચાલી જાય સદ્ગુરુ હું પાંચ નદીઓની ભૂમિથી આવું છું અને હવે જ્યારે પણ ત્યાં જાઉં છું તો બધા જ કાબેલ લોકોને હું જોઉં છું તે બધા હાલમાં મેપલ લીફના દેશમાં જવાનું સ્વપ્ન જુએ છે જેને આપણે કેનેડા કહીએ છીએ અને જ્યારે હું તેમની સાથે વાતચીત કરું છું તો તેમનો એક જ હેતુ હોય છે કે અમે ત્યાં જઈશું અને ડોલરમાં કમાવીને પૈસા પાછા મોકલીશું અને બનાવીશું એકાદ ગામડું દત્તક લઈ લઈશું અને તેમાં પાકા રસ્તાઓ હોસ્પિટલ તથા શાળાઓ બાંધીશું તો તેમાં નુકસાન શું છે પછી હું સૈનિકો સામાજિક કાર્ય કરું શિક્ષકોને પાયાના ધોરણે કામ કરતા જોઉં છું સો ઇફ આઈ ગેટ ઓપોર્ચ્યુનિટી ગુડ ઓપોર્ચ્યુનિટી તો જો મને તક મળે કારણ કે આઈઆઈટીમાં અમને વિદેશ જવાની અને કેનેડિયન ડોલરમાં કમાવવાની સારી તકો મળશે અથવા તો અહીં કામ કરીને જે કંઈ પણ અમે ટેક્સમાં ફાળો આપી શકીએ જે અમે વિદેશથી કમાઈશું તેની સરખામણીમાં એકદમ નજીવી રકમ હશે તો મારે કયો રસ્તો લેવો જોઈએ હા હું એમ નથી કહેતો કે તમારે વિદેશ ન જવું જોઈએ જો તમને લાગે કે તમે ત્યાં કંઈક વધારે સારું શીખવા જઈ રહ્યા છો તમે અહીં કરતા વધારે સારી આવડત મેળવી શકો છો જો ત્યાં શક્યતાઓ છે અથવા તમે ત્યાં કામ કરવા જઈ રહ્યા છો પરંતુ એમ ન વિચારો કે તમે ડોલરમાં કમાશો અને પછી પાછા આવીને તમારા ગામને ઊભું કરશો તો તે લાંબો રસ્તો છે ખરેખર આપણને આ દેશમાં જે જોઈએ છે તે આવશ્યકપણે ડોલર્સ નથી આપણને આ દેશમાં જેની જરૂર છે તે છે ભ્રષ્ટાચાર મુક્ત સ્પષ્ટ કેન્દ્રિત અને સમર્પિત લોકો આપણી પાસે તેજ ખૂટી રહ્યું છે પૈસો તો છે આપણને ખરેખર બહારના પૈસાની જરૂર નથી ખરેખર માત્ર એટલું જ છે કે આપણે અનેક સ્તર પર સતત એકબીજાની વિરુદ્ધ કામ કરવામાં વ્યસ્ત છીએ ઓકે આપણી શક્તિઓ દરેક સમયે બસ એકબીજાની વિરુદ્ધ વસ્તુઓ ફેંકવામાં ખર્ચાઈ જાય છે જો તમને નથી સમજાતું કે હું શું કહી રહ્યો છું તો સાંજના સમયે બસ એકાદ અંગ્રેજી સમાચારની ચેનલ ચાલુ કરીને જુઓ કેટલી બધી શક્તિ બસ વેડફાઈ રહી છે માત્ર એકબીજાની વિરુદ્ધ અંત વગરની બકવાસ કરવામાં અને ધીમે ધીમે આ દલીલમાં આપણે સંસ્કૃતિની બધી જ સમજ ગુમાવી રહ્યા છીએ આપણે વિચારીએ છીએ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ના આપણે તો માત્ર એકબીજાને ગાળો આપી રહ્યા છીએ અને વિચારી રહ્યા છીએ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચાનો અર્થ એટલે શોધ કરવી કોઈ વસ્તુની શોધ કરવા માટે એકને બદલે બે દિમાગનો ઉપયોગ કરવો તેને ચર્ચા કહેવાય બસ એકબીજા સામે વસ્તુઓ ફેંકવી તેને ચર્ચા ન કહેવાય એવું બને કે એકબીજા સામે અપશબ્દ ઉચ્ચારવાને બદલે આપણે એકબીજા પર પથ્થર ફેંકીએ ઓછામાં ઓછું તે જલ્દી પૂરું થઈ જશે તો આ ચાલઈ રહ્યું છે શક્તિઓનો અપાર બગાડ કોઈ સ્વચ્છતા નથી જ્યારે હું કહું કે કોઈ સ્વચ્છતા નથી મારો મતલબ છે કે ઘણા બધા લોકો પ્રામાણિકતા વિશે બિલકુલ અજાણ છે તેઓ ભ્રષ્ટ નથી તેઓ માત્ર પ્રામાણિકતાથી અજાણ છે તેઓ જાણતા નથી કે તે શું છે કારણ કે આપણે એક રાષ્ટ્ર તરીકે કોઈ નૈતિક ધોરણ દ્વારા નિયંત્રિત નથી કોઈએ આપણને કહ્યું નથી કે તમે આમ અથવા તેમ ન કરી શકો કોઈએ આપણને કહ્યું નથી પરંતુ આ સંસ્કૃતિમાં આપણે દરેક પેઢીમાં સતત માનવ ચેતનાને જગાડીને આપણી જાતનું સંચાલન કર્યું છે વેલ તમે પણ ગુરુઓની ભૂમિમાંથી આવ્યા છો કારણ કે અહીં ઈરાદો માનવ ચેતનાને ઉજાગર કરવાનો છે નહીં કે તમને નૈતિક સૂચનો આપવાનો કે જેનું તમે પાલન કરી શકો કારણ કે નૈતિકતાનો નાશ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પરંતુ જ્યારે તે તમારી અંદરથી ઉદભવે છે ત્યારે તે તમે જે છો તેની સ્વાભાવિક અભિવ્યક્તિ થાય છે તો આ પ્રક્રિયા રહી છે પરંતુ સમય જતા ઘણા બધા આક્રમણોને કારણે અને કબજામાં રહેવાને લીધે ચેતનાને પ્રસારિત કરવાની આ પ્રણાલી અથવા માનવ ચેતનાને મજબૂત કરવાની પ્રણાલીઓ મોટા પ્રમાણમાં ભાંગી પડી છે સો ધીસ પ્રોસેસ ઓફ તો આ પ્રક્રિયા મારે શું કરવું શું હું ત્યાં જાઉં અને ડોલર મોકલું જો તમે ત્યાં કોઈ વસ્તુની શોધ કરવા જઈ રહ્યા છો તો ઠીક છે જો તમને લાગે કે ત્યાં કોઈ પ્રકારની આવડત અથવા શિક્ષણ અથવા જ્ઞાન કે પછી કોઈ વ્યવસાય છે જે અહીં ઉપલબ્ધ નથી તેના માટે તમારે ત્યાં જવું છે તો તે ઠીક છે પરંતુ તમે ત્યાં ડોલર કમાઈને પાછા મોકલવાના છો તો કૃપા કરીને તમારું જીવન આ રીતે ના બગાડશો અહીં કરવા માટે ઘણું બધું છે જો તમારી પાસે પ્રામાણિકતા છે હું શા માટે પ્રામાણિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું કારણ કે કે તેની અછત છે વેધર ઇટ ઇઝ તે રાજકારણ હોય આધ્યાત્મિકતા સહિતનો બીજો કોઈ પ્રોફેશન કમનસીબી એક અંશ જે ભારતમાં હાલમાં ખરેખર નબળો છે તે છે પ્રામાણિકતા જો તમને લાગે છે કે તમે પ્રામાણિક છો તો કૃપા કરીને ભારતમાં રહો અમે નથી ઈચ્છતા કે વધુ એક વ્યક્તિ ચાલી જાય